નમસ્તે બાળ મિત્રો, પીપી સવાણી વિદ્યાબાગ હોમ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 12 એક્શન વર્ડ્સ વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો બાળકો, બધા પોતપોતાની ઇંગ્લિશની ચોપડીમાં પેજ નંબર 34 ખુલ્લું રાખીને બેસો. 34 પર આજે આપણે ચેપ્ટર નંબર 12 એક્શન વર્ડ્સ વિશે શીખવાનું છે. તો પાઠનું નામ શું છે? એક્શન વર્ડ્સ. એક્શન એટલે ક્રિયા, વર્ડ્સ એટલે શબ્દો. એટલે કે અહીં આપેલા બધી એક્શન વિશે આજે આપણે શીખવાનું છે. આમાંથી ઘણી બધી ક્રિયાઓ તમે પણ કરતા હશો, પરંતુ તમને તેનો ઇંગ્લિશ વર્ડ્સ નહીં ખબર હોય. તો આપણે જોઈએ. સૌથી પહેલાં સૂચના વાંચીએ. લર્ન ધીસ એક્શન વર્ડ્સ, એટલે કે અહીં આપેલા એક્શન વર્ડ્સ વિશે શીખીએ. સમ ઓફ ધીસ એક્શન્સ યુ ડુ એવરી ડે. આમાંથી ઘણી બધી ક્રિયાઓ તમે પણ દરરોજ કરો છો. તો પહેલાં જોઈએ, શાનું ચિત્ર છે? એક છોકરો ખાઈ રહ્યો છે. તો તમને ચિત્ર જોઈને તો ખ્યાલ આવી ગયો કે હા, તે ખાય છે. પરંતુ તેને ઇંગ્લિશમાં શું કહેવાય તે ખબર છે? તો આપણે જોઈએ. ઈ એ ટી આઈ એન જી, ઈટિંગ. ઈ એ ટી આઈ એન જી, ઈટિંગ. ઈટિંગ એટલે કે ખાવું. ઈટિંગ એટલે ખાવું. તો તમે પણ જ્યારે જમતા હોય અને કોઈ તમને પૂછે શું કરે છે, તો તમારે શું બોલવાનું? આઈ એમ ઈટિંગ. આઈ એમ ઈટિંગ એટલે કે હું જમી રહ્યો છું. તે જ પ્રમાણે બીજું ચિત્ર જુઓ. હા, તો એક છોકરો શું કરે છે? તો કે ચાલી રહ્યો છે. તો ચાલી રહ્યો હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો આપણે જોઈએ. ડબલ્યુ એ એલ કે આઈ એન જી, વોકિંગ. ડબલ્યુ એ એલ કે આઈ એન જી, વોકિંગ. વોકિંગ એટલે કે ચાલી રહ્યો છે. તો તમારે પણ શું બોલવાનું? આઈ એમ વોકિંગ. આઈ એમ વોકિંગ એટલે કે હું ચાલી રહ્યો છું. તે પ્રમાણે આગળ જુઓ. એક છોકરી અહીં વાંચી રહી છે, એટલે કે ભણી રહી છે. તો તેનો સ્પેલિંગ શું છે? એસ ટી યુ ડી વાય આઈ એન જી, સ્ટડીંગ. શું કહેવાય? સ્ટડીંગ. એસ ટી યુ ડી વાય આઈ એન જી, સ્ટડીંગ. સ્ટડીંગ એટલે કે ભણી રહી છે. તો તમે પણ જ્યારે ભણતા હોય અને કોઈ તમને પૂછે શું કરી રહી છે, તો શું બોલવાનું? આઈ એમ સ્ટડીંગ. આઈ એમ સ્ટડીંગ. તે જ પ્રમાણે નીચે જુઓ. હા, એક છોકરો શું કરે છે? તો કે વાંચી રહ્યો છે. તો વાંચી રહ્યો છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? આર ઈ એ ડી આઈ એન જી, રીડિંગ. શું કહેવાય? રીડિંગ. આર ઈ એ ડી આઈ એન જી, રીડિંગ. રીડિંગ એટલે કે વાંચે. તમે પણ જ્યારે વાંચતા હોય અને કોઈ પૂછે શું કરે છે, તો શું કહેવાનું? આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ. બરાબર ને? ચાલો આગળ જોઈએ. એક છોકરી છે, શું કરી રહી છે? ચિત્ર દોરે છે. તો ચિત્ર દોરે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જોઈએ. પી એ આઈ એન ટી આઈ એન જી, પેઇન્ટિંગ. શું કહેવાય? પેઇન્ટિંગ. પી એ આઈ એન ટી આઈ એન જી,
पेंटिंग पेंटिंग એટલે કે ચિત્ર દોરી રહી છે। તો તમે પણ હવે ચિત્ર દોરતા હોય અને કોઈ પૂછે તો તમારે શું જવાબ આપવાનો? આઈ એમ પેન્ટિંગ, આઈ એમ પેન્ટિંગ, બરાબર ને? ચાલો આગળ જોઈએ। આગળના ચિત્રમાં એક છોકરો દોડતો હોય એવું લાગે છે। તો જ્યારે દોડતા હોઈએ તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? આર યુ ડબલ એન આઈ એન જી, આર યુ ડબલ એન આઈ એન જી, રનિંગ। શું કહેવાય? રનિંગ। રનિંગ એટલે કે દોડી રહ્યો છે। તમે પણ દોડતા હોય અને કોઈ પૂછે શું કરે છે તો શું કહેવાનું? આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ, બરાબર ને? ચાલો આગળ જોઈએ। એક છોકરો શું છે? તો કે ઊભો છે। શું કરી રહ્યો છે? ઊભો છે। ઊભા હોઈએ તેને ઇંગ્લિશમાં શું કહેવાય? એસ ટી એ એન ડી આઈ એન જી, સ્ટેન્ડિંગ। શું કહેવાય? સ્ટેન્ડિંગ, એસ ટી એ એન ડી આઈ એન જી, સ્ટેન્ડિંગ। સ્ટેન્ડિંગ એટલે કે ઊભો છે। તમે ઊભા હોય અને કોઈ પૂછે તો શું બોલશો? આઈ એમ સ્ટેન્ડિંગ, આઈ એમ સ્ટેન્ડિંગ। ચાલો બાજુનું ચિત્ર જુઓ। એક છોકરો શું કરે છે? ડાન્સ કરે છે। તો ડાન્સનો સ્પેલિંગ શું થશે? ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ। શું થશે? ડાન્સિંગ, ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ। ડાન્સિંગ એટલે કે ડાન્સ કરી રહ્યો છે। તમે પણ ડાન્સ કરતા હોય ત્યારે બોલજો આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ। ત્યાર પછી જોઈએ એક છોકરો શું કરે છે? ખુરશી પર બેઠો છે। તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જોઈએ એસ આઈ ડબલ ટી આઈ એન જી, સિટિંગ। શું કહેવાય? સિટિંગ, એસ આઈ ડબલ ટી આઈ એન જી, સિટિંગ। સિટિંગ એટલે કે બેઠો છે। સિટિંગ એટલે કે બેઠો છે। તમે પણ બેઠા હોય ત્યારે બોલજો આઈ એમ સિટિંગ, આઈ એમ સિટિંગ। ચાલો હવે નીચે જોઈએ। તો કે એક છોકરો કંઈક વિચારતો હોય એવું લાગે છે। તો કંઈ વિચારતા હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટી એચ આઈ એન કે આઈ એન જી, થિંકિંગ। શું કહેવાય? થિંકિંગ, ટી એચ આઈ એન કે આઈ એન જી, થિંકિંગ। થિંકિંગ એટલે કે વિચારી રહ્યો છે। તમે પણ કંઈક વિચારતા હોય ત્યારે બોલજો આઈ એમ થિંકિંગ, આઈ એમ થિંકિંગ। ત્યારબાદ જોઈએ એક છોકરો હાથમાં માઇક લઈ કંઈક ગાતો હોય એવું લાગે છે, એટલે કે ગીત ગાતા હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જોઈએ એસ આઈ એન જી આઈ એન જી, સિંગિંગ। શું કહેવાય? સિંગિંગ, એસ આઈ એન જી આઈ એન જી, સિંગિંગ। સિંગિંગ એટલે કે ગીત ગાઈ રહ્યો છે। તમે પણ ગીત ગાતા હોય ત્યારે બોલજો આઈ એમ સિંગિંગ, આઈ એમ સિંગિંગ, બરાબર ને? ચાલો હવે સૌથી છેલ્લું ચિત્ર જોઈએ। તો કે એક છોકરો સૂઈ ગયો છે। તો કોઈ સૂઈ ગયું હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જોઈએ એસ એલ ડબલ ઇ પી આઈ એન જી, સ્લીપિંગ। શું કહેવાય? સ્લીપિંગ, સ્લીપિંગ એટલે કે સૂતો છે। એસ એલ ડબલ ઇ પી આઈ એન જી, સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ। તો તમે જોયું ને, અહીં ઘણી બધી ક્રિયાઓ આપેલી છે, આમાંથી ઘણી ક્રિયાઓ તમે પણ કરતા હશો। તો તમારે પણ તમારા જીવનમાં આ બધી ક્રિયાઓના ઇંગ્લિશ વર્ડ્સ યાદ રાખી અને તમારે પણ બધાને શીખવવાના છે।
ચાલો આપણે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. તો કે આ શું છે? ઈટિંગ, શાનો સ્પેલિંગ છે ઈટિંગ. વોકિંગ, સ્ટડિંગ, રીડિંગ, પેઇન્ટિંગ, રનિંગ, સ્ટેન્ડિંગ, ડાન્સિંગ, સિટિંગ, થિંકિંગ, સિંગિંગ, સ્લીપિંગ. ચાલો બાળકો, આપણે બધા એક્શન વર્ડ્સ જોયા ને, હવે આપણે તે પરથી એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટીમાં એ સૂચના વાંચીએ. ડ્રો લાઇન્સ ટુ જોઈન ધ એક્શન વર્ડ્સ વિથ ધ પિક્ચર્સ. એટલે કે અહીં આપેલા એક્શન વર્ડ્સને આપણે તેના ચિત્ર સાથે જોડવાના છે. તો ચાલો, અહીં બોક્સ આપેલું છે, તેના દરેક એક્શન વર્ડ્સ વિશે આપણે પહેલાં સમજી લઈએ. તો પહેલો સ્પેલિંગ કયો છે? એસ કે આઈ ડબલ પી આઈ એન જી, સ્કીપિંગ. શું બોલાય? સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે દોરડું કૂદવું. સ્કીપિંગ એટલે શું થાય? દોરડું કૂદવું. તો ચિત્ર જોવો જોઈએ, કોણ દોરડા કૂદે છે? હા, આ છોકરી દોરડું કૂદે છે. તો આપણે સ્કીપિંગને કોની સાથે જોડીશું? દોરડા કૂદતી છોકરી સાથે. ચાલો ત્યાર પછીનો સ્પેલિંગ જોઈએ, શાનો છે? ડી આર આઈ એન કે આઈ એન જી, ડ્રિંકિંગ. શું બોલીશું? ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે કે પાણી પીવું. તો આપણે શોધીએ, કોણ પાણી પીવે છે? હા, અહીંયા રહ્યો છોકરો પાણી પીવે છે. તો ડ્રિંકિંગના સ્પેલિંગને કોની સાથે જોડીશું? પાણી પીતા છોકરા સાથે. બરાબર ને? હવે નીચેનો સ્પેલિંગ જોઈએ, શાનો સ્પેલિંગ છે? એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી, સ્વિમિંગ. શું બોલાશે? સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે તરવું. સ્વિમિંગ એટલે શું થાય? તરવું. ચિત્ર જોવો જોઈએ, કોણ તરે છે? અહીંયા રહ્યો છોકરો તરે છે. તો સ્વિમિંગના સ્પેલિંગને કોની સાથે જોડીશું? તરતા છોકરા સાથે. ચાલો નીચે જોઈએ, શાનો સ્પેલિંગ છે? પી એ આઈ એન ટી આઈ એન જી, પેઇન્ટિંગ. શાનો સ્પેલિંગ છે? પેઇન્ટિંગ. આ સ્પેલિંગ તો આપણે આગળ પણ શીખી ગયા. તો પેઇન્ટિંગ એટલે શું થાય? ચિત્ર દોરે છે. તો પેઇન્ટિંગના સ્પેલિંગને કોની સાથે જોડીશું? ચિત્ર દોરતી છોકરી સાથે. આ જ પ્રમાણે નીચેનો સ્પેલિંગ જોવો જોઈએ. સી આર વાય આઈ એન જી, ક્રાઇંગ. શું બોલાય? ક્રાઇંગ. ક્રાઇંગ એટલે શું થાય ખબર છે? ક્રાઇંગ એટલે રડવું. ક્રાઇંગ એટલે રડવું. આ છોકરો રડે છે ને, તો આપણે તેને કોની સાથે જોડી દઈશું? ક્રાઇંગ. તમે પણ રડતા હશો ને, તો તમે રડતા હોય ત્યારે શું બોલાય? આઈ એમ ક્રાઇંગ. હવે આપણે છેલ્લું સ્પેલિંગ જોઈએ, શાનો સ્પેલિંગ છે? ડી એ એન સી આઈ એન જી, ડાન્સિંગ. આપણે અગાઉ જોઈ ગયા ને આ સ્પેલિંગ. તો ડાન્સિંગ એટલે શું થાય? ડાન્સ કરવો. કોણ ડાન્સ કરે છે? આ રહી છોકરી. તો ડાન્સિંગના સ્પેલિંગને ડાન્સ કરતી છોકરી સાથે જોડીએ. બધાને આટલા સ્પેલિંગમાં સમજ પડી ને? હવે આપણે નીચે જોઈએ. એડ આઈએનજી ટુ ધીસ વર્ડ્સ એન્ડ રાઇટ અ સેન્ટેન્સ. એટલે કે અહીં આપેલા ક્રિયા સાથે આઈએનજી જોઈન્ટ કરીને તેનું સ્પેલિંગ બનાવો અને પછી તેનું વાક્ય બનાવો. તો પહેલું સ્પેલિંગ જોઈએ, ડબલ્યુ એ એલ કે, વોક. શું થાય? વોક. વોક સાથે આપણે શું જોઈન્ટ કરવાનું છે? આઈએનજી. તો આ બંનેને જોઈન્ટ કરીએ તો કયો સ્પેલિંગ બની જશે? વોકિંગ. તો વોકિંગનું વાક્ય જોઈએ, આઈ એમ વોકિંગ એટલે કે હું ચાલુ છું. બે નંબર પર જોઈએ, શાનો સ્પેલિંગ છે?
સી ડબલ ઓ કે કુક. શું બોલાય? કુક. કુક સાથે આઈએનજી જોડીએ તો શું બની જાય? કુકિંગ. કુકિંગ એટલે કે રસોઈ બનાવવી. આઈ એમ કુકિંગ, આઈ એમ કુકિંગ, હું રસોઈ બનાવું છું. તો ત્રણ નંબર પર શાનો સ્પેલિંગ છે? સી એલ આઈ એમ બી, ક્લાઇમ્બ. શું બોલાય? ક્લાઇમ્બ. ક્લાઇમ્બ એટલે ચડવું. ક્લાઇમ્બ સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો શું બની જાય? ક્લાઇમ્બિંગ. શું બની જાય? ક્લાઇમ્બિંગ. આઈ એમ ક્લાઇમ્બિંગ, આઈ એમ ક્લાઇમ્બિંગ. ચાર નંબર પર જોઈએ. ડબલ્યુ એ ટી સી એચ, વોચ. શું વંચાય? વોચ. વોચ એટલે કે જોવું. વોચ સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો શું બની જાય? વોચિંગ. શું બની જાય? વોચિંગ. આઈ એમ વોચિંગ, આઈ એમ વોચિંગ. ત્યારબાદ પી એલ એ વાય, પ્લે. શાનું સ્પેલિંગ છે? પ્લે. પ્લે એટલે કે રમવું. પ્લે સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો શું બની જાય? પ્લેઈંગ. શું બની જાય? પ્લેઈંગ. આઈ એમ પ્લેઈંગ, આઈ એમ પ્લેઈંગ. ત્યારબાદ ડબલ્યુ ઓ આર કે, વર્ક. શું વંચાય? વર્ક. વર્ક સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો કયો સ્પેલિંગ બને? વર્કિંગ. કયો સ્પેલિંગ બને? વર્કિંગ. આઈ એમ વર્કિંગ, આઈ એમ વર્કિંગ એટલે કે હું કામ કરી રહ્યો છું. તે જ પ્રમાણે બીજો સ્પેલિંગ જોઈએ. આર ઈ એ ડી, આર ઈ એ ડી, રીડ. રીડ એટલે કે વાંચવું. રીડ સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો કયો સ્પેલિંગ બની જશે? રીડિંગ. આઈ એમ રીડિંગ, આઈ એમ રીડિંગ. તે જ પ્રમાણે નીચે જોઈએ. એલ એ યુ જી એચ, લાફ. શું બોલાય? લાફ. લાફ એટલે કે હસવું. લાફ સાથે આઈએનજી જોઈન્ટ કરીએ તો શું બની જાય? લાફિંગ. શું બની જાય? લાફિંગ. આઈ એમ લાફિંગ, આઈ એમ લાફિંગ. તો તમને બધાને આ દરેક એક્શન વર્ડ્સ વિશે બરાબર સમજ પડી ને? તો તમારે અહીં આપેલા દરેક એક્શન વર્ડ્સ વિશે ઘરે અભ્યાસ કરવાનો અને દરેક એક્શન વર્ડ્સ દરરોજ બોલવાના, જેથી તમને ભૂલાઈ ન જાય. તો તમને મજા આવી ને? હવે આવા જ નવા શબ્દો સાથે આપણે નવા ચેપ્ટર પર મળીશું. બાય.